નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વએકમિતિ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો તત્વએકમિતિનો અર્થ એવો થાય છે કે યોગ્ય રીતે એની વહેંચણી કરવી. તો એ આપણે સમજીએ કે તત્વએકમિતિનો અર્થ થાય છે કે યોગ્ય રીતે વહેંચણી કરવી. બીજા શબ્દોમાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોના જથ્થાની વહેંચણી કરવી. CH4 ના 22.4 લિટર એ ઓક્સિજન ના
2×22.4 લિટર સાથે પ્રક્રિયા કરી CO2 ના 22.4 લિટર અને H2O ના 22.4 ગુણ્યા 2 લિટર એ આપણને આપે છે કે CH4 ના 22.4 લિટર ઓક્સિજન ના 2 22.4 લિટર સાથે પ્રક્રિયા કરી CO2 નો 22.4 લિટર અને H2O ના 2×22.4 લિટર આપે છે તે જ રીતે આપણે ગ્રામની અંદર વાત કરીએ કે 100 ગ્રામ CH4 ના 100 ગ્રામ અને ઓક્સિજન ના 64 ગ્રામ સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ H2O આપે છે અને અણુની અંદર એ આપણે વાત કરીએ કે CH4 ના 6.022×10^23 ગ્રા જેને આપણે એવોગાડ્રો તરીકે ઓળખીએ છીએ અને ઓક્સિજન ના 2×6.022×10^23 ગ્રા સાથે પ્રક્રિયા કરી 6.022×10^23 ગ્રા અને H2O ના 6.022×10^23 ગ્રા ગુણ્યા 2 અહીંયા આપણને આપે છે એટલે કે શોર્ટમાં અહીં આપણે કહીએ કે મિથેનના જે દહન દરમિયાન 1 મોલ મિથેનના સાથે 2 મોલ ઓક્સિજન પ્રક્રિયા કરીને આપણને 1 મોલ CO2 અને 2 મોલ અહીં આપણને H2O આપણને આપે છે તો એ આપણે તત્વયુક્તિની અંદર એ આપણે કેટલાક રિલેશનની આપણે વાત કરીએ કેટલાક સંબંધની અંદર પછી આપણે વાત કરીએ દળ દળ સંબંધ દળ દળનો સંબંધ તો ફર્સ્ટ એ આપણે વાત કરીએ કે એની અંદર એ આપણે એક્ઝામ્પલની અંદર એ વાત કરીએ કે 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા 25 ગ્રામ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા 2 નું દળ કેટલું થાય તો એ આપણે એક એક્ઝામ્પલ આપેલો છે કે દળ દળના સંબંધની અંદર આપણે વાત કરીએ કે 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા ઉદ્ભવતા CO2 નું દળ કેટલું થાય તો એ આપણે કેલ્શિયમ કાર્બોનેટ માટે આપણે વિઘટન પ્રક્રિયા લખીએ તો કેલ્શિયમ કાર્બોનેટ કે જેને આપણે હીટ એટલે કે ગરમ કરવામાં આવે છે ત્યારે અહીં આપણને બે નિપજો મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો કેલ્શિયમ કાર્બોનેટના વિઘટન દ્વારા એટલે કે ગરમ કરવામાં આવે તો કેટલું CO2 એ આપણને પ્રોડ્યુસ થાય છે એ આપણે ફાઇન્ડ કરવું છે તો કેલ્શિયમ કાર્બોનેટ
કે જેનું આણ્વીય દળીય આપણને 100 ગ્રામ થશે તો 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે આપણે ગરમ કરું છું ત્યારે CO2 કે જેનું અહીંયા આપણને આણ્વીય દળ થશે 44 ગ્રામ તો 100 ગ્રામ અહીંયા આપણે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરું છું ત્યારે 44 ગ્રામ અહીંયા આપણને CO2 મળે છે તો આપણે જોડે છે કે 25 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા કેટલા ગ્રામ CO2 મળશે તો ત્યારપર આપણે 25 × 44/100 તો એ આપણને આન્સર મળશે 11 ગ્રામ સેકન્ડલી આપણે વાત કરીએ મોલ મોલનો સંબંધ મોલ આપેલા છે
કે જેનું વજન અહીંયા આપણને 34 ગ્રામ થશે ત્યારે કેટલા કદનો અહીંયા આપણને ઓક્સિજન વાયુ મળે છે કે ઓક્સિજનનું જે કદ છે કે એસટીપીએ જે કદ જે છે 22.4 લિટર છે તો અહીં આપણે 8.5 ગ્રામ અહીંયા આપણે કલેક્ટ કરવું છે તો 8.5 ગ્રામે કેટલા કદનો અહીંયા આપણને ઓક્સિજન વાયુ મળશે તો આપણે મલ્ટીપ્લિકેશન અહીંયા આપણે કરીએ તો આપણને આન્સર મળશે 8.5 ગુણ્યા 22.4 ભાગ્યા 2 × 34 તો અહીં આપણે આન્સર મેળવી શકીએ છીએ 2.81 લિટર તે જ રીતે નેક્સ્ટ અહીં આપણે કદ કદનો અહીં આપણે સંબંધની અહીં આપણે વાત કરી ચોથો અહીં આપણે રિલેશન આપેલો છે કદ કદ સંબંધ તેની અંદર અહીં આપણે એક્ઝામ્પલની અંદર અહીં આપણે વાત કરી 40 ml C4H10 નું 40 ml C4H10 નું દહન કરતા કેટલા ml દહન કરતા કેટલા ml O2 ઉદ્ભવશે O2 ઉદ્ભવે તો C4H10 કે જેનું અહીંયા આપણે દહન કરીએ છીએ ત્યારે 8 મોલ CO2 8 મોલ CO2 અને 10 મોલ અહીંયા આપણને H2O આપણને નિપજ મળે છે તો અહીં આપણે વાત કરીએ કે 2 મોલ C4H10 એ 13 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને 8 મોલ CO2 અને 10 મોલ H2O આપણને બનાવે છે સોરી કેટલા મોલ CO2 વાયુ ઉદ્ભવશે તો અહીં આપણે વાત કરીએ કે 2 મોલ જે છે તે C4H10 પ્રક્રિયા કરીને આપણને 8 મોલ આપણને CO2 ઉત્પન્ન કરે છે એટલે કે 2 મોલ કે જેને આપણે બે કદ તરીકે આપણે ઓળખીએ છીએ અને 8 મોલ એટલે કે 8 કદ છે તો આપણું જે આન્સર જે છે કે 40 ml C4H10 નું દહન કરીએ તો આપણને કેટલા મોલ મળશે તો 40 × 8/2 તો આપણને આન્સર મળશે 160 ml તો અહીં આપણે તત્વો યુગમિતિની અંદર અહીં આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા રિલેશનની અંદર અહીં આપણે વાત કરી છે હવે અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલની અંદર અહીં આપણે વાત કરીએ કે અહીંયા આપણને ઓરડા નંબર અહીં આપણને આપેલો છે 1.3
32 સોરી કે ઓક્સિજન જે છે કે જેનું ગ્રામ છે 16 વત્તા 2 એટલે કે આપણને મળશે 18 તો ટોટલી આપણે આ સમ મેળવી શકીએ છે 36 ગ્રામ તો 1 મોલ CH4 એટલે કે 16 ગ્રામ CH4 મિથેન જે છે તેનું ઓક્સિજન ની હાથીમાં જ્યારે દહન કરો છો ત્યારે આપણે 36 ગ્રામ અહીંયા આપણે H2O અહીંયા આપણે કલેક્ટ કરી શકીએ છીએ સેકન્ડલી આપણને કોડો આપેલો છે કે કોડા નંબર 1.4 જ્યાં પી આપણે કહી શકીએ કે દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે તો અહીંયા CH4 જે છે દહનની પ્રક્રિયાની અંદર એ આપણે વાત કરી કે બે મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એ આપણને 1 મોલ CO2 અને 2 મોલ સે આપણને H2O બનાવે છે તો કેટલા CO2 વાયુઓ એ આપણને ઉત્પન્ન થાય છે તો 1 મોલ CH4 એ પ્રક્રિયા કરીને એ આપણને 1 મોલ એ આપણને CO2 વાયુ બનાવે છે કે જેનું આપણે વજનની વાત કરીએ કે CH4 કે જે વજન છે 16 ગ્રામ છે અને CO2 કે જેનું વજન એ આપણને 44 ગ્રામ છે તો અહીંયા 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 એ આપણને 1 મોલ છે આપણે લખી શકીએ કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 અહીં આપણને 1 મોલ આપણને આપેલો છે માટે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા જરૂરી CH4 માટે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 કેટલા તો એ આપણે લખી શકીએ કે 1.44 × 22 એટલે કે આપણને 0.5 મોલ એ આપણે આન્સર એ આપણે મેળવી શકીએ છીએ કે CH4 કે જે 1 મોલ છે કે જેનું માસ એ આપણે આણ્વીય દળી આપણે મેળવી શકીએ છીએ 16 ગ્રામ છે CO2 કે જેનું 1 મોલ છે જેનું દળ એ આપણે 44 ગ્રામ લખીએ છીએ તો 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે જરૂરી CH4 જે છે એ 1 મોલ છે તો 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા થશે તો 1 એટલે કે 22 ડિવાઇડ બાય આપણે 44 એટલે કે આપણને આન્સર મળશે 0.5 મોલ્સ તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ આપણે સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વોની મિતિ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ